સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેવો માહોલ ફરી એક વખત સામે આવ્યો છે. શહેરના સીમાડા નાકા ખાતે રોડ પર શ્વાન વચ્ચે આવી જતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. સુરતમાં શ્વાનના આતંકમાં હવે રોડ પર દોડતા વાહન ચાલકો પણ સુરક્ષિત નથી. સીમાડા નાકા ખાતે એક પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો. અચાનક રખડતો શ્વાન વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. શ્વાન વચ્ચે આવી જવાથી રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષામાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા, જેમાં ભાવના નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરતના ગોળાદરા ખાતે આવેલ દ્વારકેશનગરમાં રહેતા જયેશ જાદવને હૃદયમાં બીમારી હોવાને કારણે તેમના પરિવાર સાથે ઘરની જ રિક્ષામાં સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ગયા હતા. ભરૂચમાં હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આખો પરિવાર રિક્ષામાં બેસી ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેમનો પુત્ર હર્ષ જાદવ રિક્ષા ચલાવી રહ્યો હતો. સુરત શહેરના સીમાડા નાકા પાસે અચાનક રિક્ષાની સામે શ્વાન આવી ગયું હતું, જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી. ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. રિક્ષામાંથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનામાં જયેશની પત્ની ભાવનાબેન જાદવને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.